ब्रॉट यू बाय वी गार्ड। राजकोटની જાહેરસભામાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ વિવાદિત નિવેદન આપ્યું। મહાત્મા ગાંધી અને રાહુલ ગાંધીની સરખામણી કર્યા બાદ મહાત્મા ગાંધી વિશે વિવાદિત શબ્દો ઉચ્ચાર્યા। ભાજપ પર પ્રહાર કરતા સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે ઉચ્ચારેલા શબ્દોથી વિવાદ સર્જાયો। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદન પર ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી, કહ્યું કે જે પણ બોલ્યા હોય મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી એમના માટે આવા શબ્દો ઉચિત નથી। સરદાર પટેલ બાબા સાહેબને કોંગ્રેસે કોઈ દિવસ યાદ ન કર્યાનું પણ ઋષિકેશ પટેલે જણાવ્યું। TV9 સાથે પીએમ મોદીએ ખાસ વાતચીત કરી। TV9 ગ્રુપના 5 એડિટર્સના સવાલોના આપ્યા જવાબ। તાનાશાહીના સવાલ પર પ્રથમ વખત બોલ્યા વડાપ્રધાન મોદી, કહ્યું કે આ દેશમાં સરમુખત્યારશાહી શક્ય જ નથી। વિપક્ષના બંધારણ બદલી નાખવાના આરોપ અંગે વડાપ્રધાને જવાબ આપ્યો, કહ્યું કે આ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે। જો બંધારણ બદલવું જ હોય તો આજે પણ એનડીએ અને એનડીએની વિચારધારામાં માનનારા સાંસદો 400 પાર છે। રામ મંદિર મુદ્દે વિપક્ષના આક્ષેપ ઉપર પણ બોલ્યા વડાપ્રધાન મોદી, કહું કે રામ બધાના હોય તેમના પણ કોઈ રાજનીતિ નહીં। કોંગ્રેસનો એજન્ડા પોતાની વોટ બેંક સાચવવાનો છે, વોટ બેંકને સાચવવા મંદિરનો બહિષ્કાર કરે છે। વડાપ્રધાન મોદીએ યુસીસી મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે દેશમાં સમાન કાયદો બંધારણની મૂળ ભાવના છે। દેશ આઝાદ થયો ત્યારથી કાયદો લાગુ થવો જોઈતો હતો। યુસીસી સરકાર માટે રાજકારણનો મુદ્દો નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટે અનેકવાર કહ્યું છે કે સરકાર યુસીસી પર પગલાં લે। બ્રોટ યુ બાય વી ગાર્ડ।